ધોરણ 8 ઇંગ્લિશ ચેપ્ટર 1 એક્ટિવિટી 6 એમાં આપણે સી જોઈએ. હવે અહીં આપણે વીરપુર પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ ઝૂની મુલાકાતે આવ્યા છે અને તે ખૂબ જ તોફાની છે, તો આપણે તેને તેની સિચ્યુએશનના પ્રમાણમાં સલાહ આપવાની છે. જેમાં આપણે પહેલું ઉદાહરણ છે પ્યુપિલ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ, એટલે કે વિદ્યાર્થીઓ છે તે રસ્તા પર કચરો ફેંકે છે, તો આપણે તેને સલાહ શું આપશું કે રસ્તા પર કચરો ફેંકવો જોઈએ નહીં. તો અહીંયા જોઈએ પ્યુપિલ્સની જગ્યાએ ધ્યે લઈ લીધું છે, પ્યુપિલ્સ એટલે કે એક કરતાં વધુ છે, તેથી બહુવચનમાં આપણે ધ્યે લઈશું. પછી શુડ નોટનો ઉપયોગ કરી થ્રો ગાર્બેજ ઓન ધ રોડ, એટલે કે કચરો રસ્તા પર કચરો ફેંકવો જોઈએ નહીં. હવે પહેલું વાક્ય જોઈએ, સમ પ્યુપિલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ, એટલે કે ઘણા વિદ્યાર્થીઓ છે તે અવાજ કરે છે, તો આપણે એને શું સલાહ આપશું. પ્યુપિલ્સ છે એટલે આપણે અહીંયા ધ્યે લઈશું. પછી શુડ નોટ, મેકિંગનું મેક થઈ જશે. મેં આગળના લેક્ચરમાં કીધું કે શુડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ લાગશે, તેથી મેકિંગનું મેક અને લાઉડ નોઇઝ, એટલે આખું શું થશે, ધે શુડ નોટ મેક લાઉડ નોઇઝ, એટલે કે તમારે વધારે પડતો અવાજ કરવો જોઈએ નહીં. હવે બીજી સિચ્યુએશન શું છે, તો અ પ્યુપિલ ઇઝ ટીસિંગ ધ એનિમલ્સ, એટલે કે જે વિદ્યાર્થી છે, અહીંયા પ્યુપિલ આપેલું છે, પ્યુપિલ્સ નથી, બરાબર, એટલે અહીંયા એક વચનમાં છે, એટલે કે જે વિદ્યાર્થી છે તે એનિમલ્સ એટલે કે પ્રાણીને ચીડવે છે, તો આપણે એને શું સલાહ આપશું કે તારે પ્રાણીને ચીડવવા જોઈએ નહીં. હવે અહીંયા પ્યુપિલ છે, બરાબર, તેથી એક વચનમાં છે, તેથી આપણે ધે નહીં લઈએ પણ હી લઈશું. હી શુડ નોટ, ટીસિંગનું શું થઈ જશે, તો ટીસ મૂળરૂપ લાગશે, ધ એનિમલ્સ એટલે કે તારે પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં. હવે બાકીના જે 3 થી 6 છે તે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. હવે એના પછી આપણે જોઈએ કે એક્ટિવિટી 7. હવે આપણે અહીંયા આઈ મે, બરાબર, એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. મે એટલે એનું મતલબ શું થાય, તો કે કદાચ તમે જે વિચારો છો પણ તમે તેમાં ચોક્કસતા ધરાવતા ન હોય ત્યારે મેનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ કે વર્ક ઇન પેર યોર ફ્રેન્ડ્સ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન, એટલે કે જોડીમાં કામ કરો અને તમારો ફ્રેન્ડ તમને તમારા આઈડિયા વિશે પૂછે છે. યુ હેવ સમ આઈડિયાઝ બટ યુ આર નોટ શ્યોર, તમારી પાસે ઘણા વિચારો છે પણ તમે તેમાં ચોક્કસતા ધરાવતા નથી. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઇટ સેન્ટેન્સ વિથ આઈ મે, એટલે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરો અને આઈ મેથી વાક્ય બનાવો. હવે પહેલું ઉદાહરણ છે, વેર આર યુ ગોઈંગ ફ્રોમ યોર હોલિડે, એટલે કે તું તારી રજામાં ક્યાં જવાનો છે. હવે જો અહીંયા અચોક્કસતા દર્શાવે છે તો આઈ મેથી વાક્ય બનાવવાનું છે અને કૌંસમાં આપેલું છે કે ગો ટુ શિમલા. હવે અહીંયા કીધું છે કે આઈ એમ નોટ શ્યોર, હું ચોક્કસ નથી, આઈ મે ગો ટુ શિમલા, એટલે કે હું કદાચ, અહીંયા મેં આઈ મે લીધું છે એટલે કે કદાચ હું શિમલા જઈશ. હવે બીજું વાક્ય છે, હાઉ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર, તું ત્યાં કેવી રીતે જઈશ, કાર દ્વારા કે બસ દ્વારા. હવે અહીંયા કૌંસમાં આપેલું છે કે ગો બાય કાર એટલે કે કાર દ્વારા, તો અહીંયા શું વાક્ય થશે, આઈ મે ગો બાય કાર, એટલે કે હું કદાચ કાર દ્વારા જઈશ. હવે પહેલું વાક્ય છે, વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ, તું વીકેન્ડમાં શું કરવાનો છે, અને કૌંસમાં આપેલું છે કે વોચ અ મૂવી એટલે કે મૂવી જોઈશ, તો આપણે આઈ મેથી વાક્ય બનાવવાનું છે. તો અહીંયા લખ્યું છે આઈ મે, પછી અહીંયા જે શબ્દ વાક્ય આપેલું છે એમનું એમ જ, વોચ અ મૂવી એટલે કે હું કદાચ મૂવી જોઈશ. હવે બીજું વાક્ય છે, હાવ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ, તું સ્કૂલ કેવી રીતે જઈશ, તો અહીંયા લખ્યું છે ઓન ફૂટ એટલે કે ચાલીને. આઈ મેથી વાક્ય બનાવવાનું છે, તેથી આઈ મે ગોઈંગનું ગો થઈ જશે, ક્રિયાપદનું મૂળરૂપ આઈ મે ગો, ઓન ફૂટ એટલે કે ચાલીને, હું કદાચ ચાલીને જઈશ. હવે એવી રીતે જ તમારે બાકીના 3 વાક્ય બનાવવાના છે, એ તમારે હોમવર્કમાં કરવાના છે. હવે તેના પછી એક્ટિવિટી 7 નું B આપણે જોઈએ, વર્ક ઇન પેર એટલે કે જોડીમાં કામ કરો. સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ, એટલે કે નીચેનો શબ્દ તમારે મિત્ર સાથે વાંચો. ગીતા સેડ, વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ, તું સાંજે શું કરવાની છો. મોના સેઝ નથિંગ સ્પેશિયલ, એટલે કે મોનાએ કહ્યું કંઈ ખાસ નહીં. ગીતા સેઝ ઓકે, ઠીક છે, કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ, શું સાંજે તું મારા ઘરે આવીશ. બિકોઝ માય પેરેન્ટ્સ બુક ધ ટિકિટ્સ ફ્રોમ મુંબઈ, કારણ કે મારા માતા પિતાએ સાંજની ટિકિટ બુક કરી છે મુંબઈ જવા માટેની. ધે માઇટ લીવ ટુનાઇટ, એટલે
તે સાંજે જવાના છે. આઈ માઇટ હેવ ગુડ કંપની, મને સારી કંપની મળી જશે. મીના સેઠ, મીને કહ્યું, સડન્ટલી આઈ વિલ કમ, ચોક્કસ હું આવીશ. હવે કીધું છે નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ્સ, એટલે નીચેના ડાયલોગને કમ્પ્લીટ કરવાના છે. સેના વડે? તો કે માઇટ વડે, બરાબર. હવે માઇટ છે તે અનિચ્છતા દર્શાવે, એટલે કે સંભાવના દર્શાવે છે કે આવું થશે. તો આપણે વાક્ય જોઈએ તો રાહુલ સે ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી, એટલે કે આકાશ છે વાદળ છાયું છે. મેહુલ સે ઇટ ખાલી જગ્યા ટુડે, અને કાઉસમાં આપેલું છે રેન, એટલે અહીંયા વાદળછાયું વાતાવરણ, આકાશમાં વાદળછાયું વાતાવરણ છે, તો તેનો મતલબ શું થશે કે કદાચ વરસાદ આવશે, એટલે કે અહીંયા વરસાદ આવવાની સંભાવના દર્શાવવામાં આવેલી છે. તો અહીંયા રેન છે મૂળરૂપ એમ જ રહેશે અને આગળ લાગશે માઇટ, એટલે કે ઇટ માઇટ રેન ટુડે, એટલે કે આજે વરસાદ આવશે. હવે બીજું છે, બંટી સેડ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ, એટલે કે આજે મારું હોમવર્ક છે એ પૂરું થયું નથી. તો મોન્ટી શું કહે છે? ધ ક્લાસ ટીચર ખાલી જગ્યા યુ ટુમોરો. પછી છે પનિશ, એટલે કે સજા. હવે બંટીને હોમવર્ક પૂરું થયું નથી તો ક્લાસ ટીચર એને શું કરશે? સજા. તો મોન્ટી શું કહે છે કે તારે હોમવર્ક પૂરું થયું નથી તેથી તને ટીચર છે એ સજા કરશે. લાખું વાક્ય શું થશે? ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો, એટલે ક્લાસ ટીચર છે તને કાલે સજા કરશે. હવે આની જેવા જ ત્રીજું, ચોથું અને પાંચમું છે એ વાક્ય તમારે જાતે બનાવવાનું રહેશે.